ચાર પ્રકારના સંઘમાં ભગવાનની આજ્ઞા ક્યારે 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 ભગવાન મિત્રાગ છે અને આપણે વૈરાગી થઈએ તો એટલે ભગવાનના શાસનમાં પ્રવેશ કોને મળે? વૈરાગી કોને મળે? વૈરાગીને. જે વૈરાગી હોય એના આત્માના ભગવાનનું શાસન ભાવથી આવે. જે વૈરાગી ન હોય પણ ત્યાગતા જ્ઞાન ધ્યાન કરતા હોય એના આત્માની અંદર વૈરાગી આવવાની યોગ્યતા છે. માટે વ્યવહારથી ભગવાનનું શાસન હોય. ભગવાનનું શાસન જ્યારે વૈરાગ્યથી હોય ત્યારે એ વૈરાગ્ય શું કરે? સમર્પણ લાવે. શું લાવે? વૈરાગ્ય શું કરે? શિસ્ત લાવે, સમર્પણ લાવે. એટલે વૈરાગી આત્માને સમ્યક દર્શન થાય. વૈરાગ્ય વગરના આત્માને વ્યવહાર સમ્યક દર્શન હોઈ શકે, ભાવ સમ્યક દર્શન ન હોઈ શકે. પોતાને સમ્યક દર્શન જોઈએ છે, ભગવાનનું શાસન જોઈએ છે. તો જોઈતું હોય તો પહેલા નંબરમાં વૈરાગ્ય કેળવજો અને વૈરાગ્ય માટે જીવનમાં ત્યાગ તપ અને સાધનાજો. સંસારથી વિમુખ થવા માટે સંસારના મોહો ઘટાડજો, જીવનમાં વધારતા નહીં. અને બીજા નંબરમાં સમર્પિત બનજો. ભગવાનના શાસનને સમર્પિત બનવા માટે શું જરૂરી? સાધુને શું જરૂરી? ગુરુને સમર્પણ થવાનું. ગુરુને શું જરૂરી? ભગવાનની આજ્ઞાને સમર્પિત થવાનું. બંનેને માટે અભ્યાસ જ્ઞાન એ સમર્પિત થવાનો ઉપાય છે. એટલે સમર્પિત થવા માટે એક બાજુ વૈરાગ્ય જોઈએ, બીજી બાજુ સમર્પિતતા જોઈએ, ત્રીજી બાજુ આચાર જોઈએ. આચાર ન હોય તો શું કામ લાગે? આચાર પહેલો કે જ્ઞાન પહેલું? આચાર. વૈરાગ્ય વગર સમર્પિતતા આવે નહીં અને આચાર વગર સમર્પિતતા આવે નહીં. માટે શ્રાવકોના જીવનમાં પણ આચાર જોઈએ, સાધુના જીવનમાં પણ આચાર જોઈએ. અને આચાર માટે જ્ઞાન જોઈએ. જ્ઞાન ઘણું જોઈએ કે થોડું જોઈએ? તમે છોકરાને પૂજા કરવા લઈ જાઓ પણ એને પૂજાનું જ્ઞાન ન આપો તો ચાર દાડા કયા મુજબ કરે, પાંચમે દાડે પાછો જેમ હતો તેમને તેમ થઈ જાય. એટલે જેને જ્ઞાન ન મળે એનું સમર્પિતપણું પણ લાંબુ ટકતું નથી. જેને આ જ્ઞાન ન મળે એનો આચાર પણ લાંબો ટકતો નથી. માટે પહેલો વૈરાગ્ય, બીજો આચાર સમર્પિતતા, ત્રીજો આચાર અને ચોથું જ્ઞાન. શરૂઆતમાં આ ક્રમ છે, પછી જ્ઞાન તો વધતું જાય, વધતું જાય છે, જેટલી શક્તિઓ એટલું છે. પણ જીવન વ્યવહારનું ચાલુ પરિસ્થિતિનું જ્ઞાન એ આચારમાં આવવું જોઈએ. માટે સંગ આચાર થી છે. યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.